जय श्री स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री सज्जानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एजुकेशन में तमारो स्वागत छे। आज आप धोरण छ विषय गणित एनामा माहितीनु नियमन प्रकरण नंबर 9 एनामा आज आप विकल्प वाला जो प्रश्न है यू आप अभ्यास करवाना छे। विकल्प पसंद कर प्रश्नों जवाब आप रहें। તમે જોઈ શકો છો અહીંયા તમને 5 વિકલ્પ આપેલા છે અને એને આપણે આલેખ ઉપરથી જેને પ્રશ્ન છે એટલે આલેખને સમજતા જશું અને એ પ્રશ્નનો જવાબ આપણે આપતા જશું। પહેલો આપણે વિકલ્પ છે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહેવાય છે। પ્રસ્થાન બિંદુ, મધ્ય બિંદુ, ઉગમ બિંદુ કે કેન્દ્ર બિંદુ। तो सौ पे तो आलेख में आप एक्स अक्ष और वाई अक्ष क्या है ये आप जो पड़े। तो जो ते आकृति में जी सको कि आली जो आडी रेखा है ये आप एक्स अक्ष कही सकी छे, ऊबी रेखा है तेने आप वाई अक्ष कही सकी छे। कि एक्स अक्ष और वाई अक्ष एना छेद बिंदु ने लेके आ बने जे रेखा है जे अक्ष है ये क्या कने छेदे छे कई आगे छेदे छे जी सको ते अगले आ उगम बिंदु कहीशु। उगम बिंदु प्रस्थान बिंदु, मध्य बिंदु, उगम बिंदु तो जवाब आप तो उगम बिंदु जवाब रहे। परीक्षा में तमने पूछा કે એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને ખાલી જગ્યા કહેવાય તો છેદ બિંદુ એટલે જ્યાં છેદે છે મતલબ કે આલુ ભાગ તો એને આપણે શું કહેશું ઉગમ બિંદુ આપણે એને કહીશું। બીજું આપણે જોઈએ ખાલી જગ્યા માટે પ્રમાણમાપ લેવું પડે। હવે આ પ્રમાણમાપ શું છે? પ્રમાણમાપ એટલે કે એક પ્રકારનો સ્કેલ લેવાનો કે જે આપણે જોઈ શકીએ છીએ કે જો વાય અક્ષ ઉપર તો વાય અક્ષ ઉપર અહીંયા આગળ આપણે આ 10, 20, 30, 40, 50 અને 60 तो दरेक में कितलो गेप आपेलो छे 10 नो आपेलो छे 10 सेंटीमीटर नो। तो आप कही सकिए कि हमेशा वाय अक्ष पर आप प्रमाण माप लेव पड़े, एक्स अक्ष पर आप लेवानी जरूर नहीं। कारण कि आप जोई सकिए कि भाई एक्स अक्ष पर जे आप यहाँ लंब दौरेला जे स्तंभ लंबचौरस आकार में एनु जे अंतर होय छे ए समान होय छे पण ऊंचाई नहीं। तमे जोई शको छो कि ऊंचाई एने जे समान छे नहीं तो एना माटे शुं छे कि अहींया कने एनु प्रमाण माप लेव पड़े કે વાય ઉપર આપણે એનું પ્રમાણમાપ લેવું પડે। આપણે અહીંયા જોઈએ કે અત્યારે પ્રમાણમાપ કેટલું છે તો 10 સેન્ટીમીટર છે। તો આપણે એમ લખી દઈએ કે વાય અક્ષ ઉપર જે પ્રમાણમાપ છે એ 10 સેન્ટીમીટર કોઈ પણ લઈ શકાય, 5 લઈ શકાય, 20 લઈ શકાય, અહીંયા પ્રમાણમાપ કોઈ પણ લઈ શકાય એટલે 10 સેન્ટીમીટરનું માપ છે। તો એ ક્યાં લેવામાં આવે છે? તો વાય અક્ષ ઉપર લેવામાં આવે છે। વિકલ્પમાં જોઈએ આપણે ખાલી જગ્યા માટે પ્રમાણમાપ લેવું પડે તો વાય અક્ષ ઉપર લેવું પડે। क्या पर एक्स वाई अक्ष नहीं आ रहा बने ऊपर लेवानी जरूर नहीं। प्रमाण माप हमेशा आलेख में आप जोशू तो वाई अक्ष ऊपर जाते लेवामां आवशे। जो अगर परीक्षा में पूछा है तो आप कहेवामां आवे के भाई सेना ऊपर लेवामां आवशे प्रमाण माप एक्स अक्ष पर के वाई अक्ष पर तो हमेशा वाई अक्ष पर ज प्रमाण माप लेवामां आवे छे। हवे ए रीते बीजो आपणे विकल्प जोई लीधो। त्रीजो लईए खाली जग्या पर लंबचौरस स्तंभ दर्शावाय छे। તમે જુઓ તો આલેખમાં લંબચોરસ સ્તંભ ક્યાં જોવા મળે છે? વાય અક્ષ ઉપર જોવા મળે છે કે એક્સ અક્ષ ઉપર? તો અહીંયા તમે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એક્સ અક્ષ ઉપર આપે લંબચોરસ સ્તંભ છે દર્શાવવામાં આવે, તમે જોઈ શકો છો અહીંયા તમે। તો આપણે એનો જવાબ ડાયરેક્ટ આપણે મળી જાય કે ખાલી જગ્યા પર લંબચોરસ સ્તંભ દર્શાવવામાં આવે છે તો ક્યાં આવશે? તો એક્સ અક્ષ ઉપર આવશે। એક્સ અને વાય બંને ઉપર નથી, વાય અક્ષ ઉપર પણ નથી, ઉગમ બિંદુ એટલે કે ઉગમ બિંદુ અહીંયા પણ નથી, તો આપણે જવાબ આવશે એક્સ અક્ષ। તો લંબચોરક સ્તંભ જે દર્શાવવામાં આવે છે એ હંમેશા એક્સ અક્ષ ઉપર આવશે। પછીનો લઈએ ચોથો વિકલ્પ, તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે। સંખ્યાત્મક એટલે કે સંખ્યાવાળી માહિતી હોય તો આપણે જોવો તો આલેખમાં સંખ્યાવાળી માહિતી ક્યાં કરે છે? વાય અક્ષ ઉપર છે કે એક્સ અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર આપણે જોઈએ છીએ તો ગુણાત્મક સંખ્યા છે ને આલી જે છે એ સંખ્યાત્મક
છે. સામાન્ય રીતે આપણે જોવા જશું તો સંખ્યાત્મક હંમેશા વાય અક્ષ ઉપર જ જોવા મળશે. તો એકદમ ઈઝી છે કે ખાલી જગ્યા પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે તો વાય અક્ષ ઉપર હંમેશા સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે. તો આપણો આ ચોથો વિકલ્પ પર પ્રશ્ન જવાબ થઈ ગયો. તો વાય અક્ષ ઉપર આપણે સંખ્યાત્મક માહિતી દર્શાવવામાં આવે છે. પછી આપણે જોઈએ પાંચમું કે એક્સ અક્ષ અને વાય અક્ષ પરસ્પર ખાલી જગ્યા હોય છે. તો પરસ્પર કેવી હોય છે? આપણે આકૃતિમાં જોઈએ કે ભાઈ આ એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે જોશું તો એક પ્રકારનું આપણે જોશું તો એક ચોરસ જેવું બને છે. જુઓ અહીંયા તમે આપણે જોઈએ અહીંયા પણ આપણે આ ચોરસ જેવું બને છે. આને પછી આપણે જોયું કે એના ચોરસ જેવું બને છે અને એનો ખૂણો જોવા જાય તો આપણે કાટ ખૂણા જેવું દેખાય છે કે આ ભાગ છે વાય અક્ષ અને એક્સ અક્ષ. એના ઉપર તમે જોઈ શકો છો કે આ ભાગ કેવું દેખાય છે, કાટખૂણા વાળું દેખાય છે. આ સાઈડ પર કાટખૂણો દેખાય, આ સાઈડ પર કાટખૂણો એટલે બધી જગ્યાએ કાટખૂણો તરફ દોરે છે. તો એવું ઓપ્શન છે હા, વાય અક્ષ અને એક્સ અક્ષ અને વાય અક્ષ પર પરસ્પર કાટખૂણે હોય છે. જો લઘુ કોણ પણ નથી હોતું, ગુરુ કોણ પણ નથી હોતું, સમાંતર પણ નથી હોતું અને કાટખૂણો હોય છે. આપણે આગળ શીખી ગયા છીએ કે લઘુ કોણ, ગુરુ કોણ કોને કહેવામાં આવે છે, બરાબર છે. તો આનામાં આપણે જોઈએ ખાસ કરીને તો કાટખૂણો એટલે કે 90° ખૂણો બનાવતું હોય છે. જેમ કે જોઈએ સામાન્ય રીતે આપણે કહીએ કે ભાઈ આ ગોળ આપણે લઈએ 360°. હવે એનામાં આ ભાગ થયું 180 ને આ તો સમજી લો કે આ બધા 45°, 90° ખૂણો થઈ ગયો. તમે જોશો તો આવ્યો છો 9, 4, 36 90, 90, 90. તો આ લેખ ને આપણે આવી રીતે જોઈ શકાય છે. તો આ બધા કાટખૂણા છે, આ કાટખૂણો થયો, આ એક કાટખૂણો થયો, આ એક કાટખૂણો ને આ એક કાટખૂણો થયો. તો આ બધા 90ના ખૂણા થયા. કેટલા થયા? 90°ના ખૂણા. 9, 4, 36 એટલે 360. તો આપણે જોઈ શકાય છે ખાસ કરીને કે 90°નો ખૂણો એટલે કેનો હોય તો કાટખૂણો હોય. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આ કાટખૂણો પરસ્પર જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાંચ વિકલ્પ આ પ્રશ્ન જે તમે પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલે એનો અભ્યાસ કરજો. આગળના બાકીના પાંચના જે વિકલ્પ આ પ્રશ્ન છે આપણા આગળના વિડીયોમાં જોઈશું.